મારી દીપો માની વાડી કે જાગતી જોગમાયા, મારી દીપો માની વાડી કે જાગતી જોગમાયા, એની દેવી ફૂલવાડી ખીલી કે જાગતી જોગમાયા, તો સાંથલ ગામમાં બેઠી સોનાની પાઘડી વાળા ગોગા, સોનાની પાઘડી વાળા ગોગા, સોનાની પાઘડી વાળા ગોગા, આહા આહા, ભાગશાલી ચારણ નો ભીમરાણા ને હ અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન દ્વારકાધીશ, કલાકો ની કલાકો સુધી, રાતો ની રાતો સુધી, યુગો સુધી ઋષિઓ એનું વર્ણન કરતા આવ્યા છે પણ થાકતા નથી, એવો દ્વારકાધીશ ઈ જ રામોધણી છે. સ્ટેટ ઓફ રામાધણી, જેનો રાજા જ રામાધણીને માન્યો હોય, રામદેવ પીરને માન્યો હોય એ રામોધણી. એના માટે એક નાનકડી વાત સાલુ સંગીતમાં આપ બધા શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને અહીંયા આવ્યા છો, એટલે એકાદી વાત એવી તમે લેતા જાઓ, એટલા માટે હું આ વાત આપને કહું છું. વાહ, પણ હું આ ઘોળ થાય છે એટલે હું જરી કડી પાછી લઈ લઉં. અને
આપણે સનાતન માટે ખૂબ વાતો કરતા આવ્યા છે, કરી છે, આપણા શંકરાચાર્યજી કહે છે એમ ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, પણ ધીરે ધીરે થાય. શરૂઆત આપણે ફળિયેથી કરવી જોઈએ કે આપણે આપણા ઢોરને સોળી સુણીને એની સેવા કરીશું, આપણે આપણે ગાયું રાખવાનું શરૂ કરી દઈશું, આપણે ગાયું માતાજીના દૂધ સિવાય કે માખણ ઘી સિવાય નહીં ખાઈ, આવી શરૂઆત કરીને એટલે આફડી બધી ગાયું બંધાઈ જાય. અને એક આપણે સરકાર પાસે એવી હવે ભેળા થઈને માગણી કરી કે દૂધને હવે તો બધા લેબ આવી ગયા છે માપવાના, બધા આમાં કેમાં કેટલી ગુણવત્તા છે, દૂધને છે ને ગુણવત્તા ઉપર ભાવ નક્કી થવા જોઈએ. બકરીનું ભલે હોય, ઊંટડીનું દૂધ, બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, ગુણવત્તા માપે એટલે ઊંચા ઊંચી ગુણવત્તા ગાયના દૂધની આવશે, એટલે વધારે વધારે એનો ભાવ હોવો જોઈએ, એવું પણ આપણે કરીશું. પણ મારે અત્યારે નાની વાત કૃષ્ણની આ કેવી, પણ એની પહેલા એ કડી હે મને ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ યાર, તારી હાથે દરિયા મારે યાર, તારી હાથે દરિયા મારે, એવા ફેરુ બંધ મળ્યા છે બહુ ભાવ મારે, રાત્રિ થઈ યુદ્ધ સમાપ્ત થયું, રાત થાય એટલે યુદ્ધ બંધ થઈ જાય. નાનકડી વાત વિશ્વાસ ની કરતો જ આવશો, કારણ કે સ્ટેજ ઉપર રામા ધણી કોણ છે, એને તમે રામો ધણી કયો કે એને દ્વારકા વાળો કયો કે એને રામ કયો તમે, અને ઈ યુદ્ધના રાત્રે દુર્યોધનને હક થતું નથી, એને એમ થાય છે કે પાંડવોને કેમ નુકસાન નથી થતું, કેમ પાંડવોમાં કોઈ મરાતા નથી બરાબર, અને ઘુમરા ખાય છે દુર્યોધન, અને એમાં રાતે પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જાય છે. મારું આખું બોલ્યો ગાય મારા માટે કહું છું, બીજાનું બધાનું યાદ રાખજો, પણ મારા આખામાંથી બીજું કાંઈ યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ આ એક વાત યાદ રાખતા જજો યુવાધન ખાસ, કારણ કે સેલે તો ભરોહો અને શ્રદ્ધા અને પવિત્રતા આવશે તો જ પરમાત્મા આપણી પાસે આવશે, એ વાત હકીકત છે. ઘણી વખત ઘણાને એમ થાય કે આ પાપ કરે છે તો આને કાં દુઃખી ન થાય, આનું સારું થાય, એની એક નાનકડી વાત બહુ સારી છે. એક શિષ્યન ગુરુ બે આવ્યા જતા હતા ને, તો શિષ્યન ગુરુ બે જતા હતા, એમાં એક આમ ગુરુને ઠેહ લાગી, ગુરુ મહારાજને ઠેહ લાગી, પગમાં લાગી ગયો વધારે, લીમડાનું ઠૂઠું હતું એ ઠૂઠું ઠેહમાં આવ્યું, લીમડો કોઈ કાપી નાખેલો અને એનું ઠૂઠું હતું, આમ લીલું હતું ઠૂઠું, હજી હુંકાણું નહોતું, એમાં ગુરુને ઠેસ લાગી, એટલે ગુરુએ શું કીધું, આનું મૂળ જવું જોઈએ, હુડ જવું જોઈએ, આનું મૂળ વયું જવું જોઈએ, આનું આ ખતમ થઈ જવું જોઈએ, એવું ગુરુ બોલી ગયા, નીકળી ગયા. અને હા ગાઈસ લેશું, એ ઘણું છે પણ આમાં હું બધાનું ઓલું થઈ જાય ને, એટલે બાકી તો તમે પ્રોગ્રામ કર્યા કરો, તમે તમારા આખા હેર વિશે કહી દો હું શું છે એ બધું. પાટણ તો પાટણ છે ને, પાટણનો પટોળા તો વખણાય જ છે, પણ પાટણે જે યુદ્ધો કર્યા છે સનાતન માટે, દાદા સોમેશ્વર ઉપર જે યવનોના ટોળા ઉતરે, આફ્રિકાના જંગલમાંથી ઉતરેલો આવેલો દેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ સોમેશ્વર ઉપર, સોમનાથ ઉપર, ન્યા સુધી પાટણના મહારાજાઓના કેવા સેન ઉતર્યા છે ને, ઈ તમે વાંચો જોવો ને સાંભળો ખબર પડે, પણ એના માટે સમય ઘણો બધો જોઈએ. ઈ વાત ગાઢા હુકળ હઠીલા જોત પહેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા દી, જ્યારે ત્યારે ધર્મને જરૂર પડી ત્યારે યુદ્ધના મેદાનમાં લોહી રેડવા ઉતર્યા છે ને, એની વાતો જગતના ચોકમાં રહીએ, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવાની પાસે બે થાય નહીં, એની વાતો કહાની ન હોય. પણ ખેર એના ઉપર કલાકો સુધી, પણ મારે જે આપને વાત કરી, સૂટા ઘટે એમ ન હોય તો ઘડીક રાખી દો, સૂટા ઘટે એટલે હું ભેળા કરું, નહીતર ગાવ તો એ કરી લેજો, હજરીકા મારી વાત પૂરી થઈ જાય, પાછું હમણાં ગાવા માંડું તો એ લઈ લેજો, પૈસા તો પૈસા છે, હા પૈસાની તો વાત જ ન થાય. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પૈસો મારું મારું કરાવે, પૈસો લેર કરાવે, પાછો પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. આના ઘણા બધા નામ છે, મને બહુ ગમે એક નામ દોલત, આનું એક નામ છે દોલત, આ બે વાર લત મારે દોલત, એક આવે ત્યારે પાછળથી લત મારે અહીંયા, એટલે છાતી કાઢીને ફરતો હોય, આપણે સમાજની નાઈટની જરૂર નહીં, ગોટો વળી જાય હું જરૂર નહીં,
આવે ત્યારે પાછળથી લત મારે, જાય ત્યારે આગળથી લત મારે. વાંકો વળી ગયો, અમારે એકથી પેટીઓ ભરાતી, તેથી હક જ ન લેવા દીધું કોઈને. હવે બે જાનો મનો દોલત પણ ખેર મોલી વાત કરજો. ગુરુ ને ઠેસ માં ઠૂઠું આવ્યું. ગુરુ એ કીધું કે આનું મૂળ જવું જોઈએ. શિષ્યન બે વયા ગયા. બે ત્રણ વર્ષ પછી પાછા નીકળ્યા. પાછા નીકળ્યા ને તો ઈ જે ઠૂઠું હતું ને મોટું ઝાડ થઈ ગયું હતું. શિષ્ય ને વિચાર્યું, મારા ગુરુ એ આ ઠૂઠા ને કીધું તું ફૂડ નીકળી જવું જોઈએ, અને આ તો લીલું ઝાડ થઈ ગયું. મોટું ઠૂઠું કોળાઈ ને પાછું મોટું ઝાડ થઈ ગયું. મારા ગુરુ ના શબ્દો ખોટા હશે કે આ શું હશે એમ વિચારમાં મૂંઝાણો પણ વયો ગયો. વળી પાછા વયા ગયા. વળી બીજે વર્ષ પાછા નીકળ્યા. તાઈ મોટું ઝાડ પડ્યું તું મૂળ માંથી વાવાઝોડા નીકળી ગયું તું અને પડ્યું તું અને પાંદડા હુકાવા માંડ્યા હતા. પછી શિષ્ય ને ગુરુ એ કીધું, તને વહેમ હતો ને કે મારો ગુરુ બોલ્યો તો કે આ ઠૂઠાનું મૂળ જવું જોઈએ, હુકાઈ જવું જોઈએ, એને બદલે આવડું મોટું ઝાડ થઈ ગયું તું. એટલે તને એમ હતું ગુરુ ના વેણ ખોટા પડ્યા કે હા કે ઈ ઠૂઠું નાનું હતું મેં ખરાબ દીધો કે હુકાઈ જવું જોઈએ. નાનું એનું વાવાઝોડું કેમ પાડી શકે? પેલા મોટું ઝાડ થાય પછી વાવાઝોડાની ઝપટમાં આવીને મૂળ માંથી નીકળે. ઘણી વખત આપણે પાપ કરતા હોય છતાંય આપણને એમ થઈ જાય કે આપણે મોટું ઝાડ થતા જતા અથવા ફલાણો ઝાડ થતું જાય, પણ એ મોટો થાય પછી વાવાઝોડામાં આવે તો એ મૂળ માંથી નીકળે. એ વાત એટલી જ હકીકત છે, હકીકત છે અને હકીકત છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ શાખા. એટલે આ વાત દુર્યોધન પોતાના તંબુ માંથી નીકળી અને ભીષ્મ પિતાના તંબુ માં જઈને એટલું કહે છે કે દાદા ગાડે મારે બેઠા છો અને ગીત બીજા ના ગાવ છો. તમે રક્ષણ મારું કરવા નથી આવ્યા, તમે પાંડવોને મારવા નથી માંગતા, તમે દગો કરો છો. નકરી મોટી દાઢી લીધી ને 1.5 વર્ષનો બૂટો ભૂંડો લાગે છે, કેમ મારા માટે બરોબર યુદ્ધ નથી કરતા? અને ભીષ્મ ઊભો થયો ભાઈ, ભીષ્મ ભયંકર પુકારો રણભમિયા અને કીધું તને મારા ઉપર શંકા છે? કે હા છે શંકા, અને હાચી છે કે તો સાંભળી લે દુર્યોધન, કાલ સવારે હુરજ ઉગે ને આઠમી ની આહુતિમાં હું દાદો ગંગા પુત્ર ભીષ્મ બોલું છું. વાસુદેવ ચક્ર ન ધરે તો તુમખો મુખ ન દેખાઓ, લાજે મેરી ગંગા જનની શાંતન સુત ન કહાઓ. કાલ હુરજ ઉગે ને આઠમી ની આહુતિમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ઉપાડે અને નકર પાંડવો ને ધરતી માંથી જીવતા રહેવા દઉં તો દાદો ભીષ્મ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે દુર્યોધન. અને બીજા દિવસ નો હવાર થઈ, પણ હવાર થાય એની પેલા સાંભળજો, હવાર થાય એની પેલા અહીંયા દુર્યોધન તો હરખાય હરખાય એના તંબુ મૂયો ગયો, કારણ કે હવે તો ભીષ્મ પિતાવલાને મારી જ નાખશે. પણ કૃષ્ણ ને પીડા ઉપડી, આને કહેવાય સ્ટેચ્યુ ઓફ રામાધણી. હે કૃષ્ણ ને પીડા ઉપડી, ભક્ત માટે પીડા ઉપડે એવો ભગવાન હોય તો આપણો ભગવાન છે. સાંભળો સાહેબ તમે જુઓ, અને એને કૃષ્ણ ને હોખ નથી થતું કે ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી એટલે તો અઘરું પડી જાય પાંડવોને. કૃષ્ણ ભગવાન ઊભા થઈ પોતાના તંબુમાંથી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને પડદો પકડી નામ જોયું અંદર શું કરે સાનું મનો. તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાતા હતા, ગણતા જાય ઝેર પાતા જાય, પડદો આમ કર નાખ્યો. ભીમ તંબુમાં જઈને આમ જોયું, ભીમ પોતાના ગજા હાથમાં લઈને આમ હમળે, કોઈ હોતું નથી કારણ કે ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી છે. પડદો આમ કરી નાખ્યો. સહદેવના તંબુમાં જઈને જોયું, સહદેવ તરવારને ધાર કાઢે છે. નકુલના તંબુમાં જઈને જોયું, નકુલ તરવારને ઝેર પાય છે. 18 અક્ષણી એક બાજુ, 11 ને એક બાજુ 7 અક્ષણી, કોઈ હુતું નહોતું. સાંભળજો ભરોહાની, મેં કીધું આ એક વાત યાદ રાખો મારા માટે ઘણું. બધાય જાગે છે, કોઈ હુતું નથી, પણ અર્જુનના તંબુમાં ભગવાન કૃષ્ણ આવીને આમ જોયું ઘસઘસાટ, એટલા જણામાં એક અર્જુન હુતો હતો, ફૂલ નીંદરમાં હુતો હતો અર્જુન. આવી નામ ચાબુ ખડાડ્યો અંગૂઠામાં, અર્જુન બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે તમે કે તું હુતો છો? કે હા, અને રાતે તો હુવાનું જ હોય ને પ્રભુ, રાતે તો હુવાનું જ હોય ને, રાતે થોડું જાગવાનું હોય. અરે વાતો કરીમાં, કોઈ નથી હુતું, કોઈના તંબુમાં જોઈ લે, આપણી સેના કે ઓલી સેનામાં. ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી છે ભયંકર યુદ્ધ થવાના, તને નીંદર આવે છે? કે હા રાતે તો નીંદર આવે. અરે પણ તું હુતો, તને નીંદર કેમ આવે? હવે સાંભળજો, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, કૃષ્ણ ભગવાન ને અર્જુન કહે છે કે મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે હું હુતો છું ભલા માણસ. હા હા હા, આટલો ભરોહો આવી જાય, મારો કૃષ્ણ જાગે, મારે કોઈ જાગવાની જરૂર નથી. જેથી મારો કૃષ્ણ, જેથી મારો રામોધણી કે મારો કૃષ્ણ હોઈ જાય ને, તેથી મને નીંદર ન આવે એમ સ્ટેટ ઓફ રામાધણી જાગે છે ને એટલા માટે આ બધા મોજ કરે છે. વાત એટલી હકીકત છે, એટલા માટે અરે વો ખો તો દુનિયા થી મો ખો દેવાય મારા દ્વારકા ના ઠાકર ની વાત ના થા. મારી થોડી ધરતી ના મીઠા બાબા દરિયા ના ભલિયા દરિયા ના ભલિયા ના મીઠા બાબા.
અમે ક્યાં બેઠા છો ભૂલવાડી દે એટલી વાતો અમારી પાસે છે, પણ સમયને પણ બહુ ધ્યાનમાં રાખો જોઈએ. એટલે છેલ્લે સપાખરું કઈ મારા શબ્દોને વિરામ આપીશ. એટલે ફરમાઈશું, સરસ છે તમારી પણ સમયનું બધું જોવું પડે એટલા માટે ખાંધા તોડીયા પાંજરા વાળા હાંક લેથી બાગ સુટા પાંગ બોલ નામ રામ કિયા હાલ હાક નામ રકા દી જામુ સાળા રસુતા પેના કે જાને કટા નાસ નામ કેના પુતા જન કાડ કાળા ફાળા ભાઈકુ વાળા પલ્લે કાળા ભેર જાગા પાળ વાળા ભેગા કાળા ધક કાળા પૂર મોજાળા ઉ ખેળા માહે વાર વાર મોર પલ્લે તાળી બંધુ કાળી કાગા રાણી કોર કાળી કાગા પડે તાળી બંધુ કાળી કાગા રાણી કોર આપણે અંગળી પણ આપી શકાય હર હર આવે ત્યાં બે હાથ સાચી માર્યા રે બધા હર હર આવે ત્યારે હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ એટલા માટે દેખો મુલ્કમ રાખો કાયે જહા જુદા દી ડોલા થા દેખો મુલ્કમ રાખો કાયે જહા જુદા દી ડોલા થા મુગલો કી તાકત કો જિસને તલવારો સે ડોલા થા હર પર્વત પર આગ લગી થી હર પથ્થર યે સોલા થા હર પર્વત પર આગ લગી થી હર પથ્થર યે સોલા થા બોલી હર હર મહાદેવ બોલી હર 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 મહારાજ